હેલો, હાજી ભાઈ. ઉપાધ્યાય બોલો. હા, સુરત થી આયર દીપક ઘડિયા બોલો. નમસ્કાર દીપકભાઈ. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. નમસ્કાર. તમે જે આપમાંથી ભાજપમાં ગયા એ જ ને? હાજી ભાઈ. બરોબર. તો તમે રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુંસક, તમે કઈ હા, ટેસ્ટિંગ કર્યું એનું? ના, એમાં એવું છે અડિયા ભાઈ, એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો, અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે. એમ નહીં, તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિયનું અપમાન કરે છે અને એક તમે પાછા ઓબફાટ કરો છો ને. અડિયા ભાઈ, વાત આપ કરો છો બરાબર છે, પણ અમારો કોઈ એવો, મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો. ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય, ચૂંટણી લક્ષી હા, વાત પણ હતી ભાઈ, બરોબર છે ભાઈ. ના, એમ તમે કહી શકો અને ભાઈ રાહુલ ગાંધીમાં એવી છતાં બી શક્તિ નથી. એમ તમે એમ કે નપુંસક છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુંસક છે એમ? ના ના, આપ વિડીયો સરખો જોઈ લ્યો. મેં એવું મેં નથી કહ્યું જોયો હતું જોયો મેં જે 10 વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોવો જ હા છું. હા મેં એવું કીધું હતું કે ભાઈ એવો નપુંસક વ્યક્તિત્વ, એવું મારાથી બોલે કીધું. બાકી મારો એવો કોઈ ખરાબ ઈરાદો નહોતો ભાઈ. અડિયા ભાઈ, હા, તમે કોઈ રૂપાલા વિશે બોલ્યા? એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કઈ? ના ના, નથી બોલ્યા, પણ નો છતાં બોલો બી ત્યાં મારો શું તમારા આકાશ કહેવાનું. એ નહીં, તમારા આકાશ છે. તમને સાંજે તમને ઘર ભેગા કરી દઈ ને. એ તો જે વ્યક્તિ અડિયા, દેશ માટે કઈક કરવા રાજકીય છૂટે છે, તમે રાજકીય નપુંસક વાત કહો છો હતી ને. એટલા એટલા અડિયા પેપર ભાઈ. નહીં, મારી વાત સાંભળો. એટલા એટલા પેપર ફૂટ્યા. તમે ત્યાં બોલ્યા કે સરકાર નપુંસક છે એમ? કાલે બોલ્યા અવાજ ઉઠાવ્યો. એ તો કોઈ પણ સરકાર હોય, એવી ઘટના આમાં મારા બનતી હોય. છોકરાના બે ભવિષ્ય ખરાબ થયા, હોય 3-3 વર્ષ બગડ્યા બરાબર. પેપર ફૂટે તો છોકરાને શું કરવાનું? અમારે જવાબ દેવાનું? અમારે તો શાંતિ દેવાનું ભાઈ, શાંતિ રાખ. આવતા વર્ષે વાત એમ તો તમે બરાબર. એટલા મોટા સેવકો થાય અને તમે ક્યારે એવું સરકારને પૂછ્યું કે આ સરકાર નપુંસક છે કે ભાઈ આને કોઈ સામે કોઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ? ના, સરકાર પગલા લે છે ને, એમાં કોને જે નાખ્યા જેલમાં મને જવાબદાર બતાવો ને? જેલમાં પકડી પડી નાખે અધિકારીઓ ઉપર સરકાર કાર્યવાહી તો કરે છે ને. પણ જેલમાં કેટલા ને નાખ્યા મને કહો ને? એટલા નાખી દીધા પકડીને એમ? કોઈ પણ દોષિત હોય એને થોડો છોડવાના હોય ભાઈ. હા, પણ કેટલા સરકાર મને પગલા લે 100 નામ આપો કે ભાઈ આને પકડી નાખી દીધો છે, આ પેપર ફોડ્યું છે, આમાં નાખી દીધો એમ. જે જે જવાબદારો હતા બધાને, બધા ઉપર કાર્યવાહી સરકારે કરેલી જ છે હરિયાભાઈ. તમે એક તો જનતાનો દ્રોહ કરો છો, તમે જનતા ચૂંટીને મોકલે છે, તમે રાતના પાર્ટી ફરી જાઓ છો, તમે આ લોકો તમને આ તમારું જમીર જીવે છે કે મરી ગયું છે મને ખબર નથી પડતી હવે. અટિયા ભાઈ, આપણે વધુ વાત હવે ટાળીએ, કેમ કે મેં આપને ખુલાસો બી આપી દીધો, મેં મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી દીધી બરોબર છે. છે, પણ આવું ધ્યાન રાખે ભૂપતભાઈ ના, કે ભાઈ આપની વાત સાથે હું નપુંસક સહમત છું. નપુંસક છે એનો મતલબ શું થાય એમ? આપની વાત સાથે હું બિલકુલ સહમત છું, અને મેં દિલગીરી પણ વ્યક્ત કરી ઈ છે. ઘરે થી કોઈ ની બાય છે એ પોતાની બાય છોડીને ઘરે થી વિયો નથી ગયો ને, વિયો ગયો. તો પછી નપુંસક કોને કહેવાય? ના, આપની વાત સાથે હું બિલકુલ સહમત છું, પણ એક એવો નિર્દોષ ભાવ નથી, એવું ચૂંટણી લક્ષી વાત હતી ભાઈ. એક તો ત્યાંથી ક્ષત્રિય સમાજ વિશે બફાટ કરે છે કે ભાઈ લૂલી લંગડી બુબડી જો છોકરો આવી રાજા જ બને એમ, તો તમે લોકો બોલવામાં તમારી હિંમત નથી ભાઈ, આવું ન બોલાય એમ. ના, આપની વાત બરાબર છે. તમને તો મોટા મને તો ક્યારે કેવું લાગે, તમે ઓલા કેમ આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે. ના 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 ના, ચૂંટણી લક્ષી, ચૂંટણી લક્ષી વાત હતી, અને એમણે એમની પણ માફી માંગી લીધી છે. તમને હું પણ દિલગીરી વ્યક્ત કરું છું. મીડિયા સમક્ષ જનતા માફ કરી દે છે, બાકી નગર હળગાવીને ઘાસલેટ ગાળવાથી શું થાય? આનો મતલબ હળગે, બે સમાજ વચ્ચે તકરાર થાય, અરાજકતા ફેલાય ને. 100% ની વાત છે. એટલે આવું ધ્યાન રાખો ભાઈ, કોઈ પણ નેતા વિશે બપોર ન કરે. આપણે આપણી સેવામાં ધ્યાન દેવું. હું જનતાની વચ્ચે સેવા કરું છું, કોઈ નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કઈ. ના હા ના, અમે બી નથી બોલતા, પણ હવે આ એક ચૂંટણી લક્ષી વાતો જે બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય બરોબર, એટલે એવી રીતના જ વાત હતી. એમાં કોઈ ભાવનામાં કોઈ નહોતું એમ, કોઈ ખરાબ ભાવના નહોતી વસ્તુ સમજાને અઢિયા ભાઈ. બરોબર છે, એટલે આપણે હવે ટેસ્ટિંગ કર્યું હોય તો આપણને ખબર પડે કે આપણે ઈ નપુંસક છે એમ. ટેસ્ટિંગ કર્યા પછી ટેસ્ટ ખબર જ ન પડે, કોઈ પણ વસ્તુ આપણે ખાઈ તો ખબર પડે કે તીખું છે કે મોળું છે ખાટું છે તો ખબર પડે. ના, વાત વાત બરાબર છે આપની, પણ હવે હું આપને પણ કહું છું, દિલગીરી વ્યક્ત મેં મીડિયા સમક્ષ પણ કરેલી છે, જાહેર જનતા સમક્ષ. તો સારું, એટલું તો ધ્યાન રાખજો ભૂપતભાઈ, આવું ક્યાંય ન બોલતા બીજી વાર. હા હા, અને ક્યારેક મળજો ભાઈ. તમે તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે પણ એક જાગૃત નાગરિક છો. જાગૃત એટલે હું અત્યારે લોકોના પ્રશ્નો માટે વગર હું કોઈ પાર્ટીમાં ઇન્વોલ્વ નથી. અચ્છા, હા હા. સુરતમાં વરાછામાં જયારે તમારો ઓલા જયારે ધર્મેશભાઈ ભંડેરી જયારે ભેટો થઈ ગયો ત્યારે હું થોડોક દૂર હતો, પણ છેડો પડી ગયો હતો હું. અચ્છા, હા હા, બરાબર. સારું કહેવાય, પણ થોડુંક ધ્યાન રાખજો બોલવામાં. ચોક્કસ ચોક્કસ અડિયાભાઈ, ચોક્કસ.